नमस्कार विद्यार्थी मित्रों, अपने के डी एजुकेशन यूट्यूब चैनल में आपनों हार्दिक स्वागत करूँ छूँ। आज टॉपिक है जो मित्रों आप स्क्रीन पर जो रहा छो बराबर, तो कुकुट। कुकुट गुजराती और द्वितीय भाषा है। धोरण पात पर आज आप जीशू बराबर। आना स्पर्धात्मक परीक्षाओं जीवी के बराबर तलाटी बराबर, पची जुनियर क्लार्क है बराबर, MPAW है, FSW है, GPSC की परीक्षाओं से, एम अति महत्व पुस्तक गणी शकाय तो आप GCERT बराबर। एम घना बदा स्पर्धात्मक परीक्षाओं ने लगती ऑथेन्टिक माहिती है, आम पूछाई शक है बराबर। तो विद्यार्थी मित्रों, आ चेनल में आप दरेक टॉपिक ने अपने आवरी लईशू, जेवा कि धोरण 5-12 GCERT, गुजराती सामान्य ज्ञान बराबर, अंग्रेजी विज्ञान, MPAW, FSW ना हेल्थना पण टॉपिक बराबर। बराबर हेल्थना टॉपिक पण आपणे आवरी लईशुं। संगीत के विद्यार्थी मित्रों, के डी एजुकेशन चैनल ने आप सब्सक्राइब न करी हो तो प्लीज़ चैनल ने सब्सक्राइब, लाइक और शेयर करवा विनंती। तो आज आप जोईशुं धोरण 5 गुजराती ना टॉपिक पर बराबर। कुकुट गुजराती द्वितीय भाषा छे धोरण 5। तो चालू करिए आपणे। तो मित्रों, अपना माटे अति महत्वनो एटले लगभग सरखा बराबर। एमा आपणे जोईए तो कुवरी कोने कहेवाय, तो दीकरी, दासी एटले सेविका बराबर, खेदन मैदान एटले व्यस्त अस्तव्यस्त, तड़ावड़ी एटले नानू तड़ाव, वडील एटले के मोटू, मुरब्बी, पुरुषकार एटले के इनाम, हापूस एटले केरीनी एक जात, पहाड़ी एटले नानो पर्वत, पछी सायरन एटले के खतराणी घंटी बराबर, तीरकांठा एटले के बाण अने धनुष्य, कतार एटले के हार, हरोड, टोड़ी एटले के मानसनो समूह, आपणे एने आपणे टोड़ी एटले के आपणे मानसनो समूह पण कही शकीए छीए, झंखावू एटले के भोंडा पड़वू एटले के झाखू पड़वू, पछी पालखी एटले के मानसोने उचकी लावे તેવું વાહન એને આપણે પાલખી કહેવાય છે બરાબર। શહેર એટલે કે સહેલ, હવા ખાવી તે આપણે એને શહેર કહીએ છીએ। પછી તો કે ઘારી એક મીઠાઈ છે બરાબર, ઘારી આપણે ઓળખીએ છીએ કે ઘારી એક મીઠાઈ છે છે। લોચો એટલે કે ખમણના લચકા જેવી એક સુરતી વાનગી, એને આપણે ગુચાવવું કહેવાય છે, લોચો એને ગુચાવવું પણ કહેવાય છે બરાબર। અને સુરતમાં અત્યારે આ આની આ જે વાનગી છે લોચો એ બહુ ત્યાં ફેવરિટ માને છે ત્યાં બરાબર। પછી પ્રખ્યાત એટલે કે જાણીતું, પૂછપરછ એટલે માહિતી મેળવવા, સવાલ પૂછવા, તે પુરાવા એટલે કે સાબિત, શંકા એટલે કે વહેમ, માંચડો એટલે કે ઊંચી બેઠક બરાબર, પછી કે બિરાજમાન એટલે શોભે બરાબર, બિરાજમાન એટલે કે શોભે એ રીતે બેઠેલું, અને ગર્વ એટલે કે અભિમાન। આગળ જોઈએ આપણે તો નંબર 2 જોઈએ, તો તમારો મત આપો બરાબર। તમારો મત આપો તો કોના દ્વારા લખાવેલું, તો જોઈએ આપણે આગળ, તો મોહનલાલ સ પટેલ બરાબર, મોહનલાલ સ પટેલ દ્વારા લખાયેલું છે તમારો મત આપો બરાબર। ગીતડું છે બરાબર, ગીત છે આ એક, યાદ રાખજો। આગળ જોઈએ આપણે તો જોઈએ મિત્રો, તો આ જે છે બરાબર, તો આપેલા શબ્દ માટેના વાક્યો વાંચો અને તેના પરથી મૂળ શબ્દનો ઉપયોગ કરીને નવું વાક્ય બનાવો, જોડીમાં કામ કરો બરાબર। તો જોઈએ તો ભીડ એટલે કે ગીર્દી, ભીડ એટલે ગીર્દી, હવે એનો કે મહાસભાના સ્થાનમાં બરાબરની ભીડ જામી હતી, આ ભીડ છે, ભીડ એટલે ગીર્દી। પછી જોઈએ તો નંબર 2, સેલનો લાભ લેવા મોલમાં લોકો ભીડ ઉમટી પડી, આ એક એની કહેવત છે। આગળ જોઈએ તો યોગ્ય એટલે કે લાયક બરાબર, યોગ્ય એટલે લાયક, પ્રમુખ માટે સૌથી યોગ્ય
ગરુડ રાજા લાગે, યોગ્ય એટલે લાયક ગરુડ રાજા લાગે છે. ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારને જ મત આપવો જોઈએ. યોગ્ય એટલે કે લાયક ઉમેદવાર હોય એને આપણે મત આપવો જોઈએ. આગળ જોઈએ આપણે તો હવે જોઈએ આપણે તો તક. તક એટલે કે મોકો અવસર, એને આપણે મોકો અને અવસર કહીએ છીએ. ઓળખ્યાને તો પોપટે ઉપપ્રમુખની દરખાસ્ત મૂકવાની તક લીધી, બરાબર તક લીધી. પછી જોઈએ તો જો ઘરમાં કોઈ હાજર ન હોય તો હું ફ્રીજમાં પડેલા આઈસ્ક્રીમ ખાઈ જ જઉં છું, આવી તક થોડી ગુમાવાય, બરાબર આવી તક થોડી ગુમાવાય. આ જે એક છે એનો શબ્દાર્થ છે. હવે જોઈએ આપણે તક એટલે કે મોકો અવસર, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ પણ જાય છે, તો એ યાદ રાખી લેજો. આઈએમપી છે, બરાબર. આગળ જોઈએ આપણે તો જોઈએ તો રહેઠાણ એટલે કે રહેવાનું સ્થાન મકાન, બરાબર. સહમૃગનું મૂળ રહેઠાણ આફ્રિકા છે, બરાબર. રહેઠાણ એટલે આપણે રહેવાનું સ્થાન કે મકાન, બરાબર. ગીરનું જંગલ એટલે સિંહોનું રહેઠાણ, બરાબર. ગુણ જોઈએ તો સારું લક્ષણ, કાબરે પક્ષીજાતમાં પ્રેમનો ગુણ વિકસાવવા સારસ પક્ષીને વાત કરી. હવે લક્ષણ છે, બરાબર. ગુણ એટલે કે સારું લક્ષણ, દાન આપવાના ગુણને કારણે જ કર્ણ દાનવીર કહેવાય. આ ગુણ હતા એના, બરાબર, એટલે કે સારું લક્ષણ હતું. હવે આપણે આગળ જોઈએ તો હવે મિત્રો આપણે આગળ જોઈએ તો તલાટી, જુનિયર ક્લાર્ક, એમપીડબલ્યુ, એફએડબલ્યુ, જીપીએસસી, વન રક્ષકની જે પરીક્ષાઓ છે એમાં અતિ મહત્ત્વનું છે લગભગ સરકાર. એટલે કે ગેલું એટલે ગાળું, બરાબર. ગેલું એટલે ગાળું. મહાસભા એટલે મોટી વિશાળ સભા. વ્યવસ્થા એટલે કે બંદોબસ્ત, ગોઠવણ. દરખાસ્ત એટલે કે મંજૂરી માટે રજૂ થતી સૂચના. ગંભીર એટલે કે અહોભાવ કે માન ઉપજાવે તેવું. પછી અજાણ એટલે કે જાણનો અભાવ. પ્રાચીન એટલે કે જૂનું. માન એટલે કે આદર. મત એટલે અભિપ્રાય. પછી ગરદન એટલે કે ડોકી. બરાબર. ઓળખાણ એટલે પરિચય. મૂળ એટલે અસલ. ટાંગવું એટલે કે લટકાવવું. જટ એટલે તરત. બહોશ એટલે કે ચાલક. શિકાર એટલે કે ગમ્મત, ખોરાક કે કસરત માટે પશુ પંખીને મારવા તે એને આપણે શિકાર કહીએ છીએ. શિકારી એટલે કે શિકાર કરનાર. પછી ખાતરી એટલે કે ભરોસો. પોકાર એટલે કે બૂમ. ટોળું એટલે સમૂહ. કોમ એટલે કે એક જ નામની ઓળખાતો લોક સમૂહ. પ્રતિનિધિ એટલે કે ને બદલે ના તરફથી કામ કરવાની નિયુક્ત કરેલા માણસ એને આપણે પ્રતિનિધિત્વ કહે. સુધરાય એટલે કે મ્યુનિસિપાલિટી, બરાબર. સુધરાય એટલે કે મ્યુનિસિપાલિટી. આ એક યાદ રાખી લેજો, બરાબર. ચારેકોર એટલે કે ચારે બાજુ. ઠરાવ એટલે કે સભા કે સમિતિ ની બહુમતી કે સર્વાનુમતે થતો નિર્ણય. વખત એટલે કે સમય. જોરવું ને માટે તલસવું. અક્કલ એટલે બુદ્ધિ. વધાવવું એટલે કે હર્ષભેર આવકાર આપો. છેવટે એટલે કે અંતે. ચોકીદાર એટલે કે રખીપાળ. નિંબુ એટલે કે કામ કે પદ ઉપર સ્થાપવું. ખેતી એટલે વિચાર. જગત એટલે કે દુનિયા. ગોટો એટલે કે ગોટાળો. જળ એટલે પાણી. મહેક એટલે કે સુગંધ, બરાબર. મહેક એટલે સુગંધ. જોટો એટલે કે બે સરખી વસ્તુઓની જોડ એને આપણે જોટો કહેવાય છે. આગળ જોઈએ તો આપણે જોઈએ તો ઝીલવું એટલે કે પકડી લેવું. જબ્બર એટલે કે મુશ્કેલી. અને લમનાકૂટ એટલે કે માથાકૂટ. આગળ જોઈએ આપણે તો ચેપ્ટર 3 છ પગને બે પાક. ગાયે ગીતડું છે, બરાબર. શૈલેષ કાલરિયા દ્વારા લખાયેલું છે, યાદ રાખી લેજો. શૈલેષ કાલરિયા દ્વારા લખાયેલું છે. આગળ જોઈએ તો આપણે
मित्रों हवे जोईए आपणे लगभग सरखा, बराबर। तो बमनू, बमनू एटले बेवड़ू, सरू एटले के सरकवू, पछी हाफड़ू फाफड़ू एटले के बेबा बेबाकड़ू, बराबर। वेचनी एटले के फाड़वड़ी, शिस्ती एटले के નિયમબદ્ધ વર્તન, અજોડ એટલે કે જેની જોડ ન હોય હોય એવું, સમૂહ ભાવના એટલે કે આખો સમૂહ એક ક્રિયા સાથે લાગતા અનુભવે તે, સંભવ, ટેકો એટલે કે આધાર, ટોચ એટલે કે છેક ઉપરનો ભાગ, સાંકળ એટલે કડીઓ કે આંકડાની જોડે બનાવેલી લાંબી હાર, એને આપણે સાંકળ કહીએ છીએ, વહાલ એટલે કે પ્રીતિ, પછી પાવરધી એટલે કે કુશળ, પાવરધી એટલે કુશળ, પછી ગજબ એટલે કે આશ્ચર્ય, પોષક એટલે પોષણ કરનાર, કેદી એટલે કે કેદ કરેલું, ગુલામ એટલે કે દાસ, સંસ્કૃતિ એટલે કે સંસ્કૃત વિદ્યા કે કળા વિજ્ઞાનના ઉદ્યોગો વગેરે કારણે તૈયાર થયેલી માનવ જીવનના વિકાસની એક ભૂમિકા, યુગ એટલે કે જમાનો, ઉક એટલે કે સૂજ, પછી મજગૂલ એટલે કે લીન, તીનું એટલે કે ઝીણી, અનિવાળું, મન એટલે કે ધીમું, આ જે છે એ અતિ મહત્ત્વના છે, બરાબર, તલાટી માટે, બરાબર। તો યાદ રાખી લેજો, જોઈએ આપણે આગળ, તો આગળ જોઈએ મિત્રો, તો લગભગ સરખા એટલે કે કથરોટ એટલે મોટો, કથરોટ એટલે કે મોટો થાળ, પછી કદરદાન, કદરદાન એટલે કે કદર કરીને જાણે તેવું, કોઠી એટલે કે મોટું પીપ, ઘાટ એટલે કે નદીઓ, આવરો, બરાબર, આવારો, ચુગલી એટલે કે પીઠ પાછળ કરેલી નિંદા, પછી જોઈએ તો ચોક એટલે કે ખુલ્લી જગ્યા, ચોકી એટલે રખેવાળી, રખવાને બેસાડવાનું સ્થાન, બરાબર, પછી છબરડા એટલે કે ગોટાળો, જાત્રાળું એટલે કે જાત્રા કરવા જનાર, એ તિજોરી એટલે કે લોખંડનો કબાટ, એ ધૂળ ભેગા થવું એટલે કે જમીન પર પડી જવું, પછી પરવાનો એટલે કે લાયસન્સ, ફાંદ એટલે કે ખૂબ જ મોટું પેટ, મિજાજ રહો એટલે કે ગુસ્સો આવો, અને મિષ્ટાન એટલે કે મીઠાઈ, લાફો એટલે કે તમાચો, બરાબર। આ જે છે એ અતિ મહત્ત્વના છે, આગળ જોઈએ તો આપણે આજે જે મિત્રો છે એ આપણે સંપૂર્ણ પુસ્તક આપણે આમાં આવરી લઈશું આ વિડીયોમાં, બરાબર। તો જોઈ લેજો, બરાબર। હવે આપણે આગળ જોઈએ તો લગભગ સરખા, આ બી એક અતિ મહત્ત્વનું છે, બાળ એટલે કે નાનું બાળક, બરાબર। ટહુકો એટલે કે એક પ્રકારનો મધુર અવાજ, હરખાતા એટલે કે ખુશ થતા, તદ્દન એટલે કે એકદમ, લોદો એટલે કે પલળેલા કાગળનો કૂચો, એને આપણે લોદો કહીએ છીએ, પવનવાય એટલે કે પવન આવે, ચકે એટલે કે ઉપર ઉડે, હુફાડું એટલે કે થોડું ગરમ, મુખે એટલે મુખ્ય વ્યક્તિ, પોકારવું એટલે કે મોટેથી બોલવું, નવે ગામ એટલે કે નવા ગામમાં, પછી ડોહો એટલે કે ડોસો, ગરડો, બરાબર, ગુલ થવું એટલે કે ગાયબ થવું, પછી ગમસ્થાન એટલે કે બે પ્રવાહ ભેગા થાય તે જગ્યા, સોરી, સંગમ, સંગમ સ્થાન એટલે કે જે બે પ્રવાહ ભેગા થાય તે, એ કટાયેલી એટલે કે કાંટ લાગેલી વસ્તુ, સ્તબ્ધ થવું એટલે કે આશ્ચર્ય થવું, વેરાઈને, વેરાઈને એટલે કે છૂટું છૂટું, પછી અબરક એટલે કે એક પ્રકારનો પદાર્થ, ચિત્ત, ચિત્ત ચક્રાવે ચડ્યું એટલે કે મનમાં માં આડાઅવળા વિચારો આવા એટલે ચિત્ત ચગડોડે, ચિત્ત ચક્રાવે ચડ્યું, બરાબર, એટલે કે મનમાં આડાઅવળા વિચારો આવા, રજની એટલે રાત્રિ, રાત, આ બી પરીક્ષામાં પૂછાય એવા છે, બરાબર, રજની, બરાબર, તો રાત અને રાત્રિ, બરાબર, પછી બેવાકડી એટલે કે ગભરાયેલી, ટ્વિન્સ એટલે કે જોડિયા બાળકો, બરાબર। આ તો તમને આવડતું જશે મિત્રો, જોઈએ આપણે આગળ, તો હવે આપણે જોઈએ તો લગભગ સરખા, અટકવું એટલે કે પ્રવૃત્તિ બંધ પડવી, અમલ કરવો એટલે કે હુકુમ પ્રમાણે કાર્ય કરવું, આમ તેમ એટલે કે અહીં તહી, પછી આવન જાવન એટલે કે આવાજ, આવજા, બરાબર, આવજા, આશ્ચર્ય એટલે કે નવાઈ, ઉજળ એટલે વેરાણ, ઉમટવું એટલે કે એક સામટા જથ્થામાં આવવું, ઉચકવું એટલે કે ઉપાડવું, પછી ઉઠાવવું, કબીલો એટલે કે કુટુંબ પરિવાર, પછી કાતડી એટલે કે પાતળી, ચટપટી, ચપટી અને કકડો, કાદવ એટલે કે કીચડ, કાળજી લેવી એટલે કે દરકાર રાખવી, ખરડવું એટલે કે મેલું કરવું, બગાડવું, ગાજવીજ એટલે કે વાદળાની
ગર્જના અને વીજળી. ગિલ્લી એટલે કે ગિલ્લીદંડાની રમતમાં નાના લાકડાનો કટકો એટલે મૂઈ. ગુણવત્તા એટલે કે ઉત્તમતા. ગોઠવણ એટલે કે બંદોબસ્ત. ગોઠવવું એટલે કે પુનરાવર્તિથી પાકું કરવું. ચુસ્ત એટલે કે દ્રઢ. ચોક્કસ એટલે કે નક્કી બરાબર. ચોંટવું એટલે કે વળગવું. છાપવું એટલે કે વર્તમાનપત્ર. છાબડી એટલે કે વાસની છીછરી ટોપલી. બરાબર, છાબડી કહેવાય છે એને. છેડો એટલે કે અંતનો ભાગ. પાલો જીવ એટલે કે શરીરની ચેતન તત્વ. બરાબર, કોઈપણ પ્રાણી. પછી જોઈએ તો જેવડું એટલે કે અમુક કદ કે માપનું. એ જાલું એટલે કે પકડવું. તનખો એટલે કે દેવતાની ચિંગારી. આગળ જોઈએ આપણે તો જોઈએ તો તનખો એટલે કે દેવતાની ચિંગારી. થડ એટલે કે જાનો મૂળ. ઉપરનો જાડો ભાગ જેમાં દાઢી ફૂટે છે. પછી દફતર એટલે કે વિદ્યાર્થીઓની ચોપડીઓ રાખવાની થેલી. પસાર એટલે કે આરપાર ગયેલું. પાકું એટલે કે પરિપક્વ થવું. શરીરમાં અંદર પરુપેદા થવું એટલે પાકું કહેવાય છે. પાટી એટલે કે સ્લેટ. પાટી એટલે સ્લેટ. પછી ફફડવું એટલે કે ધ્રુજવું. કંપવું. ફોડેલી એટલે કે ફોલ્લી ચામડી કે ઉપર ફૂટી આવેલી. પ્રવાહીયુક્ત કે પ્રવાહીરહિત એક વિકાર. પછી બળબડતું એટલે કે બાળે દજાડે એવું. બાબત એટલે કે મુદ્દો. બિહામણું એટલે કે ડરામણું. ભયંકર. ભેગું એટલે કે સાથે. પછી ભૂખરું એટલે કે રાખોડ્યું. રંગ ફીકું. ભેજ એટલે કે વિનાશી. મહાકાય એટલે કે કદાવર. મોટો શરીર મોટા શરીરવાળું એટલે બરાબર. માત્ર એટલે કે ફક્ત. કેવળ. માર્ગદર્શક એટલે કે રસ્તો બતાવનાર. બરાબર, ગાઈડ એને આપણે માર્ગદર્શક કહીએ છીએ. પછી માંચડો એટલે કે ઊંચી બેઠક. માંદું એટલે કે બીમાર રોગી. મેલું એટલે ગંદુ. લગભગ આશરે. લગભગ એટલે કે આશરે અંદાજથી. પછી લપસણું એટલે કે લપસી પડે એવું. પછી લીલુંછમ એટલે કે ખૂબ જ લીલું. લોહી લુહન એટલે કે લોહીના રેલા ખડાઈ ગયેલું. વખાણ એટલે કે પ્રશંસા. આગળ જોઈએ તો આપણે લીલુંછમ એટલે કે ખૂબ જ લીલું. બરાબર, લોહી લુહન એટલે લોહીના રેલા ખડાઈ ગયેલા. વખાણ એટલે કે પ્રશંસા. વનરાજ્ય એટલે કે વૃક્ષોની લાંબી હાર. લાંબો જંગલના પ્રદેશ. વાડી એટલે કે ફળજનનું ખેતર. વિનાશક એટલે કે નાશ કરનાર. સંતાકુકડી એટલે કે વિક્રમત. સંશોધક જે તે વિષયોનો ઊંડો અભ્યાસ. શું એટલે કે ઊંઘવું. સ્લેટ એટલે કે પથ્થર પાટી. બરાબર, સ્લેટ એટલે કે પથ્થર પાટી. હાથવેદ એટલે કે બહુ નજીક સાવ પાસે. બરાબર, આ જે છે મિત્રો એ અતિ મહત્ત્વનું છે. બરાબર, તો યાદ કરી લેજો. જોઈએ આગળ તો આપણે જોઈએ મિત્રો તો લગભગ સરખા. બરાબર, એમાં જોઈએ તો આદબ એટલે કે નમસ્કાર. આદબ એટલે નમસ્કાર. ટુકડી એટલે ટીમ. ખાતું ખોલવું એટલે કે શરૂઆત થઈ. સમાપ્તિ એટલે કે પૂરું થવું. શસ્ત્ર એટલે કે હથિયાર. ગણેશ એટલે ગણપતિ. ઉત્તર એટલે જવાબ. ટીટોળી એટલે કે એક પક્ષી. ટીટોળી. બરાબર મિત્રો, ટીટો એટલે એક પક્ષી થાય છે, યાદ રાખજો. પછી કુંડળ એટલે કે કાટમાં પહેરવાનો ગોળ કડી જેવું ઘરેણું એને આપણે કુંડળ કહેવાય છે. પછી સરાક્ષી એટલે કે સામસામે ખેંચવું. હા, ખાસિયત એટલે કે ખાસ લક્ષણ. ઉપદેશ એટલે સલાહ. સવાલ એટલે કે પ્રશ્ન. ઝડપથી એટલે કે જલ્દી. પછી જાડવા એટલે કે વૃક્ષો. ધમલ એટલે તોફાન. સારથી એટલે કે રથ ચલાવનાર. બરાબર, સારથી એટલે રથ ચલાવનાર. મોજ માણી એટલે કે મજા. બરાબર, મજા કરી એટલે મોજ માણી. બરાબર, આગળ આપણે જોઈએ તો જોઈએ મિત્રો તો બીજું લગભગ સરખા એટલે કે અજાણ એટલે કે ખબર ન હોવી તે એને આપણે અજાણ કહીએ છીએ. પછી અઠેગઠે એટલે કે આશરે. અગળ અડગ એટલે કે દ્રઢ. ડગે નહીં તેવું એવું. પછી જોઈએ તો અડસટ્ટે એટલે કે આશરે. અમથું એટલે કે
પછી અમસ્તુ વિના કારણે, ઉકેલ એટલે કે સૂજ, નિકાલ કે રસ્તો, ઉપાધિ એટલે કે મુશ્કેલી, કપરું એટલે કે મુશ્કેલ અઘરું, કોસેટો એટલે કે રેશમના કીડાનું ઘર, અને કોકડું બરાબર એટલે કીટની ચાર અવસ્થાઓની ત્રીજી આપણે કોસેટો કહી હોય છે. બરાબર ખાડે જવું એટલે કે નુકસાન થવું, ખાર એટલે કે ક્ષાર, ખારાસવાળો પદાર્થ બરાબર એને આપણે ખાર કહીએ છીએ. ચાટી, ચા ડી એટલે કે એકની વાત બીજાને કહી તેવી તેવી એને આપણે ચાડી કહેવાય છે. એ છક્કા છૂટી જવું એટલે કે હિંમત હારી જવું, પછી ડોલવું એટલે કે ઝૂલવું, આમ તેમ હાલવું, તડામાર એટલે કે ઝપટાબંધ, પછી ધમધોકર, બડાઈ હાંકવી એટલે કે પોતાની વખાણ કરવા, બડાઈ હાંકવી એટલે કે પોતાના વખાણ કરવા, બાવરું એટલે કે અદગેલું, ગભરાઈ ગયેલું, પછી ભાથી એટલે કે ખડોતો સાથીદાર, અને બહાદુર લડવૈયો અને આપણે ભાથી કહેવાય છે. પછી ભાડવું એટલે જોવું, માતૃભાષા એટલે કે પોતાની ભાષા, મુશળધાર એટલે કે જાળી, ધારમાં જોરથી પડતો વરસાદ. બરાબર આગળ જોઈએ તો આપણે બીજું જોઈએ તો રખેવાળ એટલે કે રક્ષક, ચોકીદાર, પછી સહકાર એટલે કે સાથે મળીને કામ કરવું, તે એકબીજાની મદદગાર થવું, તે પછી સંતાવવું એટલે કે છુપાવવું, ગુપ્ત રહેવું. બરાબર આગળ જોઈએ આપણે તો મિત્રો આગળ જોઈએ તો લગભગ સરખા. નીરવું એટલે કે ઢોરને ઘાસ નાખવું એને આપણે નીરવું કહીએ છીએ. ભારે થવું એટલે કે મુશ્કેલ થવું, ચટ કરી જવું એટલે કે ખાવાનું પૂરું કરી દેવું, ગણખોર એટલે કે ભયાનક, ફૂટવું એટલે કે ખીલવું, પછી આટો આડોટવું એટલે કે સૂઈને એક ઠેકાને બીજે ઠેકાને એમ ગબડવું, આંખ ખુલવી એટલે કે જાગવું, મજેદાર એટલે કે મજાનું, પછી લસલસતું એટલે કે ઘી અને તેલમાં તરબડો, પછી ગોળમટોળ એટલે કે બરોબર ગોળ, હસ્તપુષ્ટ, આંખો ફાટીને ફાટી જોવું એટલે કે આંખો પહોળી કરીને નવાઈથી જોવું, મજગૂલ એટલે કે લીન, પછી અકળાવવું એટલે કે કંટાળવું, સમ એટલે કે સોગણ, મહાકાય એટલે કે મોટા શરીરવાળું, અબલકારો એટલે કે જીભને ને લબુક બહાર કાઢવી તે એમને લબકારો કહેવાય છે. પછી લાંબુ લસ એટલે કે ઘણું લાંબુ, પછી ધગધગતું એટલે કે ખૂબ જ ગરમ, પેટમાં પધરાવવું એટલે કે ખાઈ જવું, ડબડબ એટલે કે બકબક, પછી ખંભોળ એટલે કે ગોળમટોળ જાડું, બરાબર સોરી ભંભોળ એટલે ગોળમટોળ એટલે કે જાડું, સમમોટું મસ મોટું એટલે કે ખૂબ મોટું, પછી કાપકૂપ એટલે કે થોડું ઘણું કાપવું, ખોલ એટલે કે ખોળ, અને ગાદી તકિયા વગેરે ઉપલું પડ એને આપણે ખોળ કહેવાય છે. આગળ જોઈએ તો આપણે આજે મિત્રો આપણે સંપૂર્ણ ધોરણ 5 બરાબર ધોરણ 5 ગુજરાતી બરાબર કુકુર આપણે આખી જ પાઠ્યપુસ્તક છે એ આ વિડીયોમાં આપણે સંપૂર્ણ આવરી લીધેલું છે. જે આપણે મહત્ત્વપૂર્ણ IMPA છે એ આપણે દરેક ટૉપિક આવરી લીધેલ છે. બરાબર તો વિડીયોને જોયો ન હોય તો પ્લીઝ વિડીયોને પૂરે જોજો. બરાબર અને આવનારી જે એક્ઝામ છે તલાટી જુનિયર ક્લાર્કિંગ PW FAW બરાબર એમાં અતિ મહત્ત્વનું એટલે GCET. તો ફરી નવા વિડીયોમાં આપણે ફરી મળીશું. તો રજા આપજો. નમસ્કાર.